ભગવાનની પાસે ગધેડો આવ્યો. ભગવાને કીધું કે તારે આવતા ભાવમાં ગધેડા થવાનું છે, મારે કરવાનું શું? મજૂરી કરવાની, ચિકાર મજૂરી કરવાની, પરસેવો પાડી દેવાનો, કોઈ ડફણા મારે તો ખાઈ લેવાનું, ઓછી ઓછી કરતા કરતા ભોગતા રહેવાનું, જે મળે તે ખાઈને ઊભા થઈ જવાનું, કામે લાગી જવાનું. ભગવાન આયુષ્ય કેટલું? 32 વર્ષ. 32 વર્ષ સુધી આ મજૂરી નહીં થાય મારાથી તો કેટલા વર્ષ? ખાલી 7 વર્ષનું આપો. ઓકે, તથાસ્તુ. ને ગધેડો નીચે આવી ગયો અને થોડી વારમાં કૂતરાનો હાથમાં આવ્યો. ભગવાન મારે બસ તારે પણ નીચે જવાનું કૂતરા તરીકે, મારે કામ શું કરવાનું? તારે થોડીક ઘરની ચોકી કરવાની. કોઈ અચાનક આવી જાય અજાણ્યો માણસ તો શું કરવાનું? ભસ્યા કરવાનું. તને કોઈ લાકડી મારે તો એને બચકું ભરવાનું. ઓકે, ભગવાન મારું આયુષ્ય 35 વર્ષ. 35 વર્ષ સુધી આ ધંધો નહીં પરવડે તો કેટલા જોઈએ છે? 10 વર્ષ આપો. ઓકે, તથાસ્તુ. કૂતરો નીચે આવી અને બળદ આવ્યો. માણસને વાર છે, આટલી ઉતાવળ ના કરો માણસને લાવવા. બળદે પૂછ્યું કે ભગવાન મારે શું કરવાનું? તારે ખૂબ મજૂરી કર્યા પછી તું થાકી ગયો હોઈશ, તારે ગળિયા બળદની જેમ બેઠા રહેવા, તારા ઉપર માખીઓ બેસશે, બણબણશે, હલાવ્યા કરવાનું. તું જ્યાં બેઠો હોઈશ ત્યાં તને કોઈ શાંતિથી નહીં બેસવા દે, અહીંયા બેસો, અહીંથી ત્યાં બેસ, આમથી તેમ ઉઠાડ્યા કરશે, ઘોજ પરોણા ચાલ્યા જ કરશે. બધું શાંતિથી સહન કરવાનું, ભલે બને તો આંખમાંથી આંસુ પાડી લેજે, પણ જિંદગી તો તારે આજ જીવવાની. આયુષ્ય 37 વર્ષ. ભગવાન મારાથી આટલું બધું સહન ના થાય. 12 વર્ષ આપી દો તથાસ્તુ. અને હવે માણસ આવ્યો છે, જેવો ભગવાનની પાસે આવીને ઉભો રહ્યો, ભગવાનને બીજી કોઈ વાત નહીં, મારે શું કરવાનું બધું, મારે કેટલું જીવવાનું છે એ બોલો. પેલા ભગવાને કીધું 25 વર્ષ. 25? 25માં શું થાય? 25માં કાંઈ ન થાય. તો હજી 25 હોય તો આપી દો. ભગવાન કે ચોપડામાં જોવું પડશે કોઈનું બેલેન્સ છે કે નહીં. અને ભગવાને જોયું તો ગધેડાના 25 જમા હતા. ઉઠાવ 25. પણ એમાંય મજા નહીં આવે, હજી બીજા આપી દો ને. ભગવાન કે ચોપડો જોવા દે, કૂતરાના 25 દેખાણા એનાય આપી દીધા અને એ ઓછા પડ્યા. માણસને બીજા 25 બળદના આપી દીધા. 25 25 25 અને 25 કેટલા વર્ષ થયા? 100. માણસને 100 વર્ષ જોઈતા હતા. ભગવાને કીધું તથાસ્તુ, પણ માણસ ભૂલી ગયો કે મારી પહેલી 25 જ માણસની 25 છે, પછીની ગધા 25 છે, પછીની કૂતરા 25 છે અને પછીની બળદ 25. રાઈટ? કઈ 25 વાળા બેઠા છો એ મને કયો એટલે ખબર પડે. સાચું બોલો, ભગવાન તમારા પર પ્રસન્ન થાય તો તમે ખાલી રૂપિયા જ માગો કે આયુષ્ય પણ માગી લો? હે, રેવા દો. તમે ખાલી આયુષ્ય ને રૂપિયા ન માગો, તમે શું શું માગો ખબર છે? એક ભાઈ પર ભગવાન પ્રસન્ન થઈ ગયા તો એને કીધું, ભગવાને કીધું બોલ તારે શું જોઈએ? એને કીધું ભગવાન 7મા માળની હવેલી પર બેઠો હું. એટલે એક સાથે હવેલી માગી લીધી, એ પાછી 7મા માળની માગી લીધી. અને મારા દીકરાના દીકરાના દીકરાને સોનાના પારણામાં ચાંદીની દોરીથી હું હિચોળતો હોઉં. એટલે કેટલી કેટલી માગી લીધી પેઢી? તમને આ બાબતમાં કોઈ ટ્રેનિંગ આપવાની જરૂર જ નથી. એક વાક્યની અંદર જિંદગીના તમામ સુખો તમારે માગવા હોય તો તમે માગી શકો એમ છો. આજનો સબ્જેક્ટ છે નહીં આઈસો જન્મ બાર બાર. ચાર ગતિમાં માત્ર એક જ ગતિ માટે કહેવાનું કે નહીં એસો જન્મ બાર બાર. એસો એટલે મનુષ્ય કા. ભગવાન મહાવીર ખુદ કહે, દુર્લભ એ ખરું માણુસે ભવે. આચરણ સૂત્રમાં કીધું, મણવા તુમમેવ સચ્ચમ. અને આપણા સંતો કહી ગયા, નહીં એસો જન્મ બાર. ચત્તારી પરમંગાણી દુર્લહાણીય જંતુણો માણુસ સત્તમ.
ચાર ચીજ દુર્લભ ગીતીમાં સૌથી પહેલી દુર્લભ તરીકે બતાવી મનુષ્ય જન્મ છે. દેવ અસંખ્ય છે, તિર્યંચ અનંત છે, નરક અસંખ્ય છે, મનુષ્ય કેટલા છે? સંખ્યાતા છે. સંખ્યાતા એટલે ગણી શકાય 29 આંકડા જેટલા, મિનિમમ પણ એટલા ને મેક્સિમમ પણ એટલા. 111 છે ને એ મિનિમમ 3 આંકડા કહેવાય, 999 મેક્સિમમ 3 આંકડા કહેવાય, વચ્ચેનો ડિફરન્સ કદાચ 888 હોય. ડિટો એ જ રીતના ઓછામાં ઓછા માણસ આ દુનિયામાં રહેશે તો પણ 29 આંકડા જેટલા, અને મેક્સિમમ પણ જો થશે તો કેટલા. દુનિયા ભલે બર્થ કંટ્રોલની વાત કરે, બર્થ કંટ્રોલ કદાચ ન પણ કરે તો એ 29 આંકડાની જે નિયત સંખ્યા છે એનાથી માણસની સંખ્યા ક્યારે વધવાની જ નથી. પણ મારે તમને પૂછવું છે, તમને ચાર ગતિમાંથી કઈ ગતિમાં વધારે ઇન્ટરેસ્ટ છે?